ગીર સોમનાથના ગીર ગઢલાના ધ્રોણ ખાતે વિરાટ કૃષિ સંમેલન યોજાય. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવદત્ત ખાસ રહ્યા ઉપસ્થિત. ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે આજે યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં એચજીવીપી સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીજી ખેડૂતો મુદ્દે મંચ પરથી રાજ્યપાલ સમક્ષ વેદના વ્યક્ત કરી ગીરમાં વન વિભાગ ઉચ્ચ અધિકારીઓના ખોટો નિર્ણયને કારણે ગીરના ખેડૂતો થાય છે પરેશાન, ખેડૂતોએ સરકાર આધારિત ન થવા આહવાન કર્યું હતું. દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે પ્રાકૃતિક ખાતે અંગેની કૃષિકારોની માર્ગદર્શક શિબિરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુભાષ પાલેકરની પદ્ધતિ મુજબ ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો ગુજરાતમાં રાજ્ય સરકારના સહયોગથી 1,00,000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સંકલ્પબદ્ધ કરવાની નેમ વ્યક્ત કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સન્માનિત કર્યા હતા. રાજ્યપાલે ગુરુકુળના ગૌશાળાની મુલાકાત લઈ ગીર ગાયોની પૂજા કરી હતી. દીપક જોશી, જયેશ ટીવી, ગીર સોમનાથ.